પ્રેઝ લોર્ડ મિત્રો, આજે આપણે બીજો કોરંથી તેનો પહેલો અધ્યાય તેની 8 થી 10 કલમમાંથી પ્રભુના વચન જોવાના છે. બીજો કોરંથી પહેલો અધ્યાય 8 થી 10 કલમ. વાલાઓ, જો આ બીજો કોરંથી પહેલો અધ્યાય 8 થી 10 કલમ જો આપણે વાંચીએ અને જો એનું શીર્ષક આપવું હોય તો આ પ્રમાણે આપણે આપી શકીએ, જ્યારે વિપત્તિ શક્તિ ઉપરાંત હોય. બોલો, આપણે 8મી કલમ જોઈએ છે. કેમ કે ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી, એવું પાઉલ અહીંયા આપણે જોઈએ છે આ કરંથીઓના મંડળીને લખે છે. અને બોલો, આ વચન આજે આપણે હાલની જે પરિસ્થિતિ છે એને અનુલક્ષીને આપણે જોઈએ તો બોલો, હાલની પરિસ્થિતિ, હાલની કન્ડિશન, સિચ્યુએશન પણ આપણા જાણે હદ બહાર હોય, જાણે એ આપણી શક્તિ ઉપરાંતની હોય, કે જેને આપણે સોલ્વ કરી શકતા નથી અથવા જેની સામે આપણે લડી શકતા નથી, એવી પરિસ્થિતિ અને વિપત્તિના સમયમાંથી આજે વાલાઓ આપણે અને આખો દેશ અને આખું વિશ્વ વાલાઓ પસાર થઈ રહ્યું છે. અને આ બાબતને હું ખાલી કોઈ કોરોનાના સંદર્ભમાં નહીં પણ એથી વિશેષ વ્યક્તિગત, સામાજિક, આત્મિક એ દરેક કોન્ટેક્સ્ટમાં આજે આ વચન હું તમને જણાવવા માંગુ છું. ભલાઓ, ઘણી બધી વખત સમયો અને એ ટાઈમ એવા હોય છે કે જ્યારે એ વિપત્તિ, એ પ્રોબ્લેમ, પ્રશ્ન સામે આપણે ઘણી બધી વખત સરેન્ડર કરી દઈએ છીએ. અને જ્યારે એ વિપત્તિ આપણી આવડત અથવા આપણી હોશિયારી અથવા આપણા અક્કલ એનાથી બહારની હોય અથવા જેને આપણે ટેકલ કરી શકતા ના હોઈએ, ત્યારે વાલાઓ આપણે ઘણી બધી વખત ઈશ્વરથી અને ઈશ્વરના વચનોથી આપણે દૂર થઈ જઈએ છીએ. કેમ? કારણ કે આપણે એને સોલ્વ કરી શકતા નથી, આપણે એને હેન્ડલ કરી શકતા નથી. એટલે જગત અથવા જગતની બાબતોમાંથી ઘણી બધી વખત ઘણા બધા મિત્રો એમાં પોતાનું સમાધાન અથવા એમાં પોતાનો ઉકેલ શોધે છે. અને વાલાઓ, જો પાઉલનું જીવન જોઈએ તો તેના જીવનમાં પણ ઘણી બધી પરિસ્થિતિઓ, સમય, એના જે વિપત્તિ એટલી ભરપૂર એના જીવનો આપણે જોઈ શકીએ છીએ. અને પાઉલ લખે છે કે ભાઈ, એ વિપત્તિઓ તો શક્તિ ઉપરાંતની, હદ બહારની એવી વિપત્તિઓ આપણે એના જીવનમાં જોઈ શકીએ છીએ. ઘણા બધા ફટકા ખાધા, જેલમાં ગયો, માર ખાધો, ઘણી બધી ભૂખ વેઠી અને ઘણું બધું એણે આપણે એક સુવાર્તના માટે કર્યું એ આપણે એના વચનોમાં જોઈ શકીએ છીએ. ભલો, અને પાઉલ આપણને લખે છે કે તે વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. વિપત્તિ, પ્રોબ્લેમ, પ્રશ્ન, આ જે છે, આ જે પ્રોબ્લેમ અને પ્રશ્ન છે એ તો જ્યાં સુધી આપણો શ્વાસ આ પૃથ્વી પર ચાલુ છે ત્યાં સુધી એ આપણી સાથે જ છે. અને પ્રભુના વચનો સ્પષ્ટ છે, જગતને મેં જીત્યું છે. ભલે સંકટ હોય, સંકટ તમારા હદ બહાર હોય, તમારી આવડતની બહાર હોય અથવા તમારી કલ્પનાની બહાર હોય, જગતમાં તમને સંકટ છે પણ જગતને મેં જીત્યું છે. એવું પુનરુત્થાન પામેલા ખ્રિસ, જે માર્ગ, સત્ય, જીવન છે, એ ખ્રિસ એ તમને ને મને તેમના વચનોમાં જણાવે છે. અને વાલાઓ, પાઉલ અહીંયા આપણે જોઈએ છે એ વિપત્તિ, એ જે પાઉલ જે વિપત્તિ અથવા આજના સમયમાં આપણે જે અનુભવી રહ્યા છે એ વિપત્તિ અથવા એ પ્રશ્નો કેવા છે, ચાર બાબતો આપણે એમાં જોઈ શકીએ છીએ. પહેલી બાબત, એ વિપત્તિ શક્તિ ઉપરાંતની હતી. એ વિપત્તિ શક્તિ ઉપરાંતની હતી કે એનો અર્થ કે એ વિપત્તિને હેન્ડલ કરવા, ટેકલ કરવા આપણું બળ, આપણું અક્કલ, આપણી આવડત એ કામમાં લાગતી નથી. શક્તિ ઉપરાંતની વિપત્તિઓ વાળાઓ, ઘણી બધી વખત આપણે એવા સમયોમાંથી આપણે પસાર થઈએ છીએ જ્યારે એ વિપત્તિઓ આપણને શક્તિ બહારની લાગે. બીજી બાબત જોઈએ છે કે અતિશય ભારે હતી એ વિપત્તિઓ, અતિશય ભારે, એનો બોજ એટલો હતો કે એ કદાચ વહી ના શકાય, એને ઉચકી ના શકાય. અને વાલાઓ, આજના દિવસોમાં ઘણા બધા લોકો આ જે બીમારી છે, કોરોના વાયરસ છે, એ જાણે શક્તિ ઉપરાંતની વાત હોય અથવા એ બીમારીના બોજ શારીરિક, માનસિક રીતે આપણે ઘણી બધી વખત વહન કરતા હોઈએ એવું આપણને લાગે છે. વિપત્તિઓ ઘણી બધી વખત એ બોજ આપે છે, એ ભારે લાગે છે. અને ત્રીજી બાબત જોઈએ છે કે એ વિપત્તિઓમાં કશું સારું થઈ શકે અથવા કશું સુધરી શકે એવી કોઈ આશા એમાં લાગતી નથી. ઘણી બધી વખત વિપત્તિઓ વાલાઓ આપણને આશા કરતા અથવા આશા રાખતા આપણને છોડાવી દે છે. પણ વાલાઓ, ખ્રિસ્તી જીવન, વિશ્વાસ, ખ્રિસ્તી વિશ્વાસીનું જીવન
તો એ ખ્રિસ્તે આપેલી આશા પર જ એ નિર્ભર હોય છે. જો મારા તમારા જીવનમાં જો એ ખ્રિસ્તની આશા નથી તો વાલાઓ આપણે ખ્રિસ્તી વિશ્વાસી આપણે છે જ નહીં. તો આશા પણ એ છોડી દે એવી વિપત્તિ એ હતી. અને ચોથી બાબત આપણે જોઈએ છે કે અમને તો અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ગઈ હતી. વાલાઓ એ વિપત્તિ ઘણી બધી વખત જાણે કે આપણે હવે મરી જવાના છે, આપણું અહીંયા અંત આવવાનો છે, એવી વિપત્તિઓ પાઉલ અહીંયા જણાવે છે. એ વિપત્તિઓ શક્તિ ઉપરાંતની હતી, એ વિપત્તિ અતિશય ભારે હતી, એ વિપત્તિ આશા છોડાવી દે એવી હતી, અને એ વિપત્તિ જાણે કે એ મોતની ખાતરી લઈને આવી હોય એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને વાલાઓ જો આજે તમે જે આ વચનો સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, તો વાલાઓ જો આવી કોઈ બાબત હોય કે જે વિપત્તિ તમારી શક્તિ ઉપરાંતની હોય, જે વિપત્તિ તમને અતિશય ભારે લાગતી હોય, જે વિપત્તિ તમારી ખ્રિસ્ત પરની આશા છોડાવી દે એવી હોય, અને જો એ અંત લાવનારી તમને લાગતી હોય, તો વાલાઓ આજનું વચન આ તમારા માટે છે. અને વાલાઓ તો હવે પ્રશ્ન થાય કે જો આવી વિપત્તિ હોય તો કરવું શું? સીધો અને સરળ ઉપાય જે જનરલી બધા શોધે છે કે જગતમાંથી એનો ઉકેલ શોધવો, પણ એ વાલાઓ ટેમ્પરરી સોલ્યુશન છે, અને એ અંત અને આનંદ આપણે જે શોધીએ છીએ એ છેવટે તો એ નિરર્થક અને વ્યર્થ જ છે. અને વાલાઓ આપણે જોઈએ છે કે પાઉલ અહીંયા આપણને એ શિક્ષણ આપે છે, પ્રશ્ન તો મૂક્યો એને, પણ સાથે એ જવાબ પણ આજે આપણને આપે છે. શું જવાબ છે? જો વિપત્તિ શક્તિ ઉપરાંતની હોય, જો વિપત્તિ ભારે લાગતી હોય, જો વિપત્તિ આપણી ખ્રિસ્ત પરની આશા છોડાવી દેતી હોય, અથવા જો વિપત્તિ એ મોતની અંતની ખાતરી આપતી હોય તો કરવું શું? દસમી કલમમાં, નવમી કલમમાં કહે છે કે દેવ પર વિશ્વાસ રાખીએ. વાલાઓ જો વિપત્તિ શક્તિ ઉપરાંતની હોય તો વાલાઓ આજે આ પહેલો કોરંથી પહેલો અધ્યાય અને એની નવમી કલમ કહે છે કે દેવ પર વિશ્વાસ રાખીએ. વાલાઓ ઘણી બધી વખત સમયો અને પરિસ્થિતિઓ વાલાઓ આ રીતની હોય છે, બહુ જ ભારે લાગે, બહુ જ બોજ લાગે, જાણે આશા જ ના હોય, અને જાણે કે અંત નજીક હોય. વાલાઓ એવા સમયમાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે વાલાઓ આ વચન આજે આપણને સર્વને એક ઉત્તેજન આપે છે, અને એ ઉત્તેજન અને એ જવાબ એ છે કે એવા સમયોમાં કરવું શું? તો એવા સમયોમાં એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, અને એ પાઉલ આજે અહીંયા આપણને જણાવે છે. અને વાલાઓ આપણે જોઈએ તો તમને અને આપણને દરેકને કોઈ ને કોઈ વિપત્તિમાં, પ્રશ્નોમાં, સંકટોમાં આપણે પસાર થતા જોઈએ છે, પણ ઈશ્વર વાલાઓ આપણને એવા સમયમાં પણ આપણને એમના બળવંત સમર્થ હાથોમાં આપણને ધરી રાખે છે. અને વાલાઓ પહેલો પિત્તર તેનો 5મો અધ્યાય એની 10મી કલમ તમે વાંચો તો ત્યાં લખેલું છે, તમે થોડી વાર સહન કરો છો, ત્યાર પછી તે તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. વાલાઓ વિપત્તિમાંથી જો ભાગીએ છીએ તો વાલાઓ જે પ્રભુની ઈચ્છા અને યોજના જે આપણા જીવનમાં છે એ પૂરી થઈ શકતી નથી. પહેલો પિત્તર 5મો અધ્યાય 10મી કલમ કહે છે કે તમે થોડી વાર સહન કરો છો તો તે તમને, તે એટલે ખ્રિસ્ત, તે તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. તે તમને પરફેક્ટ, એસ્ટાબ્લિશ એન્ડ સ્ટ્રેન્થન એન્ડ સેટલ, આ ઇંગ્લિશમાં એ લખેલું છે, પરફેક્ટ, એસ્ટાબ્લિશ, સ્ટ્રેન્થન એન્ડ સેટલ, એ તમને પૂર્ણ, સ્થિર અને બળવાન કરશે. વાલાઓ વિપત્તિ આવે છે પણ સાથે એ અજાયબ જેવા આશીર્વાદો પણ એની અંદર ત્યાં છુપાયેલા હોય છે. એ ક્યારે? જ્યારે એ વિપત્તિમાં આપણે સહન કરીએ છીએ, જ્યારે એ વિપત્તિમાં આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે એ ખ્રિસ્ત આપણને પૂર્ણ, સ્થિર અને બળવાન કરે છે. વાલાઓ તો એનો અર્થ એ થયો કે જો વિપત્તિ, સંકટ જો જીવનમાં હોય તો વાલાઓ એનાથી ડરવાનો, નાશવાનો, ભાગવાનો નથી, પણ એ બળવાન તરફ, અથવા એ આપણને પૂર્ણ, સ્થિર અને બળવાન આપણને એ કરે છે. અને વાલાઓ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમને ને મને પરફેક્ટ, એસ્ટાબ્લિશ અને સ્ટ્રેન્થન, એ આપણને બળવાન કરે છે. તો વાલાઓ વિપત્તિમાં હવે કરવાનું શું? વિપત્તિમાં કરવાનું શું? એનો જવાબ છે, આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ. તો બીજો પ્રશ્ન એ થાય કે શા માટે આપણે એવી વિપત્તિમાં જ્યાં આપણો અંત નજીક હોય, જે બોજ અસહ્ય ભારે લાગતો હોય,
એવા સમયમાં આપણે ખ્રિસ્ત પર શા માટે વિશ્વાસ કરવો જોઈએ? તો વાલાઓ, એના જવાબ પણ આજે આપણે પ્રભુના વચનોમાંથી જોઈએ છે. વાલાઓ, 10મી કલમ જોઈએ તો ત્યાં લખેલું છે, તેણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો અને તે કરશે, વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેના પર અમે આશા રાખી છે. હલો, જો ઇંગ્લિશમાં જોઈએ અને એ પણ જો ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન, જે NKJV, જે ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન છે, એમાં એક કલમ આ પ્રમાણે લખેલી છે, તમે બરાબર ધ્યાનથી સાંભળજો. હી વુ ડિલિવર્ડ અસ ફ્રોમ સો ગ્રેટ અ ડેથ એન્ડ ડઝ ડિલિવર અસ ઇન હુમ વી ટ્રસ્ટ દેટ હી વિલ સ્ટીલ ડિલિવર અસ. હલો, આ જે ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન છે એમાં આ જે 10મી કલમ છે ત્યાં બચાવની વાત લખેલી છે, પણ વાલાઓ, એ બચાવની વાત છે એમાં ત્રણ કાળ ત્યાં ઉલ્લેખાયેલા છે. મેં હમણાં બોલ્યું હતી પ્રમાણે, હુ ડિલિવર્ડ અસ, એનો અર્થ પાસ્ટ ટેન્સ, ભૂતકાળ, કે જેણે અમને ભૂતકાળમાં બચાવ્યા છે, જેણે અમારો ભૂતકાળમાં અમારો છુટકારો કર્યો છે તે. બીજી બાબત છે તે ડઝ ડિલિવર અસ, એટલે કે જે અમને બચાવે છે, પ્રેઝન્ટ ટેન્સ, વર્તમાન કાળ, જે અમને બચાવ્યા હતા ભૂતકાળ, જે અમને આજે પણ બચાવી રહ્યા છે વર્તમાન કાળ. અને ત્રીજી બાબત, હી વિલ સ્ટીલ ડિલિવર અસ, એનો અર્થ કે ભવિષ્યમાં પણ એ અમને બચાવશે. તો વાલાઓ, આ 10મી કલમ છે કે જ્યારે વિપત્તિ શક્તિ ઉપરાંતની હોય, ભારે લાગતી હોય, આશા છોડાવી દેવી હોય અને મોત અને અંતની ખાતરી વાળી હોય, તો વાલાઓ 10મી કલમ કહે છે, ખ્રિસ્ત, આપણા જે ખ્રિસ્ત પ્રભુ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એણે તમને પાછળના દિવસોમાં, સમયોમાં, વર્ષોમાં છોડાવ્યા હતા, આજે પણ તમને એ છોડાવવાને માટે, ઉગારવાને માટે એ સક્ષમ છે, અને આવનાર દિવસો વર્ષોમાં પણ એ તમને બચાવશે, છોડાવશે, એની ખાતરી, એની આશા આ 10મી કલમમાં આજે આપણને પ્રાપ્ત થાય છે, આપણને મળે છે. તો ત્રણ કાળ પ્રભુ ઈસુ અહીંયા 10મી કલમમાં જોઈએ તો ત્રણ કાળ, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, ત્રણે ત્રણ કાળમાં પ્રભુ આપણો બચાવ કરે છે. હવે વાલાઓ જોઈએ તો આ જે કલમ છે, પુનર્નિયમ પહેલો અધ્યાય 31મી કલમ, જો ભૂતકાળ જોઈએ, આપણે અહીંયા હમણાં જોયું કે હુ ડિલિવર્ડ અસ, જાણે ભૂતકાળમાં અમને છોડાવ્યા, તો પુનર્નિયમનો પહેલો અધ્યાય 31મી કલમ કહે છે કે યહોવા તારા દેવે તને કેડે તેડી લીધા. વાલાઓ, અરણ્યની એ મુસાફરી હતી, ધોમધખતો તાપ હતો, એ અરણ્યમાં પણ પ્રભુ ઈશ્વરે આપણને કેડે તેડી લીધા. એ આપણે પુનર્નિયમ પહેલો અધ્યાય 31મી કલમમાં જોયો છે. અને સ્વર્ગીય ખોરાકથી એ પાછલા દિવસો વર્ષોમાં તેમણે આપણને તૃપ્ત કર્યા છે. વાલાઓ, કેટલી અજાયબ કૃપા ગઈકાલે અને પાછલા વર્ષોમાં ઈશ્વરે આપણી પર રાખી, એ આપણે યાદ કરવું, એટલા માટે એ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, એનું પહેલું કારણ. બીજું કારણ આપણે જોઈએ છે કે ગીતશાસ્ત્ર 50:15 વાંચીએ, ગીતશાસ્ત્ર 50:15 આ પ્રમાણે કહે છે કે સંકટને સમયે મને વિનંતી કર, હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે. સંકટને સમયે વિનંતી કર, હું તને છોડાવીશ. આવનાર દિવસો, સમયો, વર્ષો કેવા હશે તે આપણને ખબર નથી, પણ ગીતશાસ્ત્ર 50:15 કહે છે, તમે મને વિનંતી કરો, હું તમને આવનારી દરેક વિપત્તિમાંથી હું તમને છોડાવીશ. વાલાઓ, ઈશ્વર આવનાર દિવસો વર્ષોમાં પણ આપણી અજાયબ સંભાળ રાખવાના છે, એટલા માટે આપણે વિપત્તિના સમયમાં, ભલે વિપત્તિ શક્તિ ઉપરાંતની હોય, પણ આપણે એ દેવ પર, ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, એનું બીજું કારણ. ત્રીજું કારણ આપણે જોઈએ છે કે વાલાઓ, જે માલાખીનો 3:6 કલમ છે, માલાખી 3:6 જ્યારે આપણે વાંચીએ છીએ, એ લખે છે કે કેમ કે હું યહોવા અવિકારી છું. માલાખી 3:6 આ પ્રમાણે કહે છે, કેમ કે હું યહોવા અવિકારી છું. અવિકારીનો અર્થ થાય છે નેવર ચેન્જ. ઇંગ્લિશમાં એના માટે લખેલું છે, આઈ ધ લોર્ડ ડુ નોટ ચેન્જ. હું એવો ઈશ્વર છું કે જે કદી બદલાતો નથી. જેવો હું ગઈકાલે હતો, જેવો હું આજે છું, એવો આવનાર દિવસોમાં, વર્ષોમાં પણ હું એવો જ રહીશ. તો વાલાઓ, એટલા માટે આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો રહ્યો. અને વાલાઓ, હવે બધા મને પૂછશે અથવા બધા આપણે ચર્ચા કરીશું, તમે ભૂતકાળનું કીધું, ભવિષ્યનું કીધું, પણ આજના દિવસનું, આજના સમયનું શું, વર્તમાન કાળનું શું?
વાલાઓ પહેલો પિત્તર પાંચમો અધ્યાય સાતમી કલમ પહેલો પિત્તર પાંચમો અધ્યાય સાતમી કલમ આ પ્રમાણે કહે છે અને આ વચન આજે આપણા માટે છે અને એ પહેલો પિત્તર પાંચ અને સાત આ પ્રમાણે કહે છે તમારી સર્વ ચિંતા હવે સર્વમાં આપણી જે કે પણ ચિંતા હોય એ બધી જ અંદર મૂકીએ તમારી સર્વ ચિંતા તેના પર નાખો કેમ કે તે તમારી સંભાળ રાખે છે ઇંગ્લિશમાં લખેલું છે હી કેર્સ ફોર યુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ જેણે તમારી ચિંતા ભૂતકાળમાં રાખી જે તમારી ચિંતા ભવિષ્યમાં રાખશે અલાવો એ આજે જે લોકો આજે સાંભળી રહ્યા છે આજે પણ એ તમારી ચિંતા રાખે છે માટે વાલાઓ આપણે એ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો કારણ કે પહેલો પિત્તર પાંચ અને સાત કેમ કે તે તમારી સંભાળ રાખે છે જે ઈશ્વર જે અવિકારી છે જે કદી બદલાતા નથી જેમણે મારી તમારી ચિંતા ભૂતકાળમાં રાખી જેમણે મારી તમારી ચિંતા ભવિષ્ય માટે કરી અને જે મારી તમારી ચિંતા આજે વર્તમાન કાળે પણ કરી રહ્યા છે માટે આપણે એમની પર વિશ્વાસ રાખવાનો છે વાલાઓ જો હિબ્રુ 13:8 જોઈએ તો ત્યાં આ પ્રમાણે પ્રભુનું વચન છે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાકાળ એવો ને એવો જ છે બાઇબલમાં શબ્દ ત્યાં ઉમેર્યો છે જ ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાકાળ એવો ને એવો જ સેમ જે ઈશ્વરે તમને અને મને પાછલા દિવસો વર્ષોમાં એમની કેડે દળી રાખ્યા જે ઈશ્વર એ તમને અને મને આવના દિવસોમાં પણ સંભાળશે અને જે ઈશ્વર મારી તમારી આજે પણ સંભાળ લઈ રહ્યા છે એ ઈશ્વર સદાકાળ એવા ને એવા છે માટે ભલાઓ એમની પર વિશ્વાસ કરવો જોઈએ ભલે એ વિપત્તિ શક્તિ ઉપરાંતની હોય અતિશય ભારે હોય અથવા આપણી આશા ખ્રિસ્ત પરથી છોડાવી દે અથવા એ મોતની ખાતરીવાળી જે વિપત્તિ હોય પણ વાલાઓ એવા સમયમાં પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જ રહ્યો વાલાઓ આ જે આપણે કલમ જોઈ હેબ્રુ 13:8 ત્યાં લખે છે કે એ સદાકાળ એ એવા ને એવા જ છે તો વાલાઓ જે પ્રશ્ન છે કે વિપત્તિ જો શક્તિ ઉપરાંતની હોય વિપત્તિ જો અતિશય ભારે હોય વિપત્તિ જો જીવવાની આશા પણ છોડાવી દેવી હોય અથવા વિપત્તિ એ અંત અને મોતની ખાતરી વાળી હોય શું કરવું નવમી કલમ વિશ્વાસ કરો કેમ વિશ્વાસ કર્યો કારણ કે દસમી કલમમાં લખેલું છે કે જેણે તમને ભૂતકાળમાં એટલે કે પાછલા વર્ષોમાં દિવસોમાં જેણે તમને છોડાવ્યા જે તમારી કાળજી ભવિષ્ય પણ લેશે અને જે તમારી કાળજી પહેલો પિત્તર પાંચ અને દસ એ તમારી કાળજી લેશે લઈ રહ્યા છે અને લેતા રહેશે પહેલો પિત્તર પાંચ અને દસ કહે છે કે તે વિપત્તિમાં તમને પૂર્ણ સ્થિર અને બળવાન કરશે અને પહેલો પિત્તર પાંચ અને સાત કહે છે કે તે તમારી સંભાળ રાખે છે આજે પણ તમે જે લોકો અત્યારે સાંભળી રહ્યા છો જોઈ રહ્યા છો વાલાઓ આજે પણ એ તમારી સંભાળ રાખનારા એ ઈશ્વર છે કેમ કારણ કે માલાખી 3:6 કેમ કે હું યહોવા અવિકારી છું ઇંગ્લિશમાં આઈ ધ લોર્ડ ડુ નોટ ચેન્જ પ્રભુ આ વાતો વચનો શીખવા સમજવા મારા તમારા દરેકની સહાય અને મદદ કરે આમીન પ્રેઝ